આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું નીતિન પટેલે વર્ષ વર્ષનું રૂપિયા લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું આ બજેટ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે અગિયાર હજાર કરોડથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે કરવેરાના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મહાનગર બનવા તરફ ગતિશીલ જામનગર માટે આ બજેટમાં એક અગત્યની ઘોષણા થઈ છે જામનગરમાં મિની મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવાની ઘોષણા નાયબ મુખ્યમંત્રીએ કરી છે જામનગર ઉપરાંત વડોદરા રાજકોટ અને ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન શરૂ કરવા પ્રથમ તબક્કામાં પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મેં અગાઉ કહ્યું એમ સુરત અમદાવાદ ની જેમ હવે વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો જેવી મિની ટ્રેન નવી ટેકનોલોજી આધારિત જેનું નામ મેટ્રો લાઇટ મેટ્રો નિયો ટેકનોલોજી છે એ શરૂ કરવા માટે પ્રથમ તબક્કે પચાસ કરોડની ની જોગવાઈ કરીએ છીએ આ ઉપરાંત જામનગર નજીક શેખપાટ પાસે નવી જીઆઈડીસી નિર્માણ કરવામાં આવશે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં હેલિપોર્ટ વિકસાવવાની પણ ઘોષણા કરવામાં આવી છે દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક ઔષધિઓની ખેતી માટે પણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે સચાણામાં નવું શિપ બ્રેકિંગ યાર્ડ બનાવવાની ઘોષણા ફરી એક વખત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બજેટમાં અનેક લોભામણી યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે જે પૈકીની અમુક જ યોજનાઓ સાકાર થતી હોય છે અથવા ખૂબ જ વિલંબથી શરૂ થતી હોય છે જામનગરમાં મિની મેટ્રોની ઘોષણા પણ આવી છેતરામણી ઘોષણા સાબિત ન થાય તો સારું એવી ચર્ચા છે શહેરમાં મિની મેટ્રો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું કાર્ય આરંભ થઈ જાય પછી જ આ યોજના પર વિશ્વાસ કરી શકાય તેવું નિષ્ણાતોનું માનવું છે